આજે આપણે ધોરણ ચાર પ્રકરણ ચાર સાદા સમીકરણ જેમાં સ્વાધ્યાય 4.3માં દાખલા નંબર 2ના દાખલા જોઈશું. તમને કહે છે કે નીચેના સમીકરણ ઉકેલો. અહીંયા રકમ આપેલી છે 2 કૌંસમાં x^4 = 12. તો આપણે શરૂઆત કરીએ સમીકરણ ઉકેલવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણાકારમાં આપેલા છે. તો આપણે સૌ પ્રથમ 2 ગુણાકારમાં આપેલા છે તો 2ને દૂર કરવા છે. તો આપણે બંને બાજુ જે ક્રિયા કરીએ બંને બાજુ કરવાની. તો આપણે 2 ગુણાકારમાં છે તો આપણે બંને બાજુ 2 વડે શું કરશું? ભાગશું. તો આપણે લખશું કે બંને બાજુ 2 વડે ભાગતા. તો ચાલો આપણે બંને બાજુ 2 વડે ભાગી દઈએ. તો 2 x^4 / 2 અહીંયા 12 / 2 તો 2 2 ઉડી જશે. અહીંયા 6 × 2 થશે 6 × 2 = 12. અહીંયા પણ 2 2 ઉડી જશે. તો હવે તમારું શું બચ્યું? x^4 = 6 બચ્યા. હવે આપણે ચલની કિંમત શોધવાની છે એક્સની. તો આપણે 4 અહીંયા સરવાળામાં છે તો આપણે સ્થળાંતર કરતાં પણ શીખી ગયા. તો બરાબરની જમણી બાજુ લઈ જઈશું. તો 4ને આપણે લખશું કે 4ને જમણી બાજુ લઈ જતા. તો આપણે 4ને જમણી બાજુ લઈ જઈશું તો x = અહીંયા + 4 ચાર તો જમણી બાજુ લઈ જઈશું તો ઓછા થશે. માટે x = 6 માંથી 4 થશે તો 2, જે આપણા સમીકરણનો ઉકેલ છે. આપણા સમીકરણનો ઉકેલ તમને x = 2 મળ્યો. હવે આપણે બીજો દાખલો જોઈએ જેમાં તમે રકમ જોઈ શકો છો કે 3 x^(n-5) = 21. અહીંયા 3 ગુણાકારમાં છે તો આપણે શું કરશું? 3ને કાઢવા. તો બંને બાજુ 3 વડે ભાગશું. તો બંને બાજુ આપણે 3 વડે ભાગી લઈએ. અહીંયા 3 x^(n-5) / 3 જમણી બાજુ પણ 3 વડે ભાગશું. તો 3 3 જતા રહ્યા 7 × 3 = 21. અહીંયા પણ 3 3 જતા રહ્યા. શું બચ્યું? n - 5 = 7. હવે આપણે 5ને જમણી બાજુ લઈ જઈશું. 5ને જમણી બાજુ લઈ જતા. તો 5ને જમણી બાજુ લઈ જઈશું તો અહીંયા ઓછા છે તો જમણી બાજુ લઈ જઈશું તો શું થશે? +5. હવે આપણે સરવાળો કરી દઈશું 7 અને 5નો. તો 7 અને 5 કેટલા થશે? 12. તો આપણો સમીકરણનો ઉકેલ મળ્યો n = 12. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. એમાં પણ અહીંયા -21 છે. રકમો થોડો તફાવત છે. અહીંયા આપણને પ્લસ હતા, અહીંયા માઇનસ છે. તો અહીંયા પણ 3 ગુણાકારમાં છે. માટે આપણે શું કરશું? બંને બાજુ 3 વડે ભાગશું. તો ચાલો 3 વડે ભાગી લો. n - 5/3 = -21/3. 3 3 જતા રહેશે. અહીંયા 7 3 = 21. અહીંયા પણ 3 3 જતા રહેશે. માટે તમને n - 5 = શું બચ્યું? -7. હવે આપણે -5ને જમણી બાજુ લઈ જઈશું. તો કે 5ને જમણી બાજુ લઈ જઈશું તો 5ને જમણી બાજુ લઈ જઈશું તો શું થશે? અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો n = -7/5. તો n = 7 માંથી 5 કાઢો. બંને નિશાની જુદી જુદી છે એટલે આપણે બાદબાકી કરશું. 7 માંથી 5 જશે તો -2, કેમ કે અહીંયા માઇનસ છે. માટે આપણે માઇનસ મૂકશું. હવે આપણે આગળનો દાખલો જોઈએ. -4 x / 8. અહીંયા તમને -4 આપેલા છે તો આપણે પ્લસ કરવા માટે બંને બાજુ શું કરશું? -4 વડે ભાગતા. આપણે લખશું કે બંને બાજુ
माइनस चार वड़े पाकता अथवा तो चार वड़े पाकता एम पण लखो तो भी चाले, बन्ने बाजू चार वड़े पाको तो पण चाले। तो आपणे माइनस चार बे वत्ता एक्स भाग्या माइनस चार बराबर आठ भाग्या माइनस चार, तो अहीं माइनस चार उड़ी गया, अहीं चार दू आठ तो चार चार उड़ी गया, तो अहीं शू बच्यू बे वत्ता एक्स बराबर अहीं माइनस है तो माइनस मूकसू, बे बची है तो बे लखशू माइनस बे। हवे आपणे बे ने जमणी बाजू लई जईशू, जमणी बाजू लई जईशू तो प्लस छे तो शू थशे माइनस थशे, तो माइनस बे अने माइनस बे बंने नी निशानी एक जेवी छे माटे सरवाळो थशे माइनस बे एटले माइनस चार। आपणा समीकरणनो उकेल मळ्यो माइनस चार। હવે આપણે છેલ્લો દાખલો જોઈશું, અહીંયા માઇનસની જગ્યાએ ફક્ત તમારે પ્લસ છે રકમમાં, તો આપણે બંને બાજુ શું કરશું માઇનસ વડે પાકતા કંઈની જગ્યાએ ચાર વડે પાકશું, ચાર વડે ગુણાકાર છે તો ચાર વડે પાકશું, તો ચાર કૌંસમાં બે વત્તા એક્સ ભાગ્યા ચાર બરાબર આઠ ભાગ્યા ચાર, ચાર ચાર જતા રહ્યા ચાર દુ આઠ થશે, અહીંયા પણ ચાર ચાર ઉડી જશે, શું બચ્યું હવે બે એક્સ બે વત્તા એક્સ બરાબર બે બચ્યા, બે વત્તા એક્સ બરાબર બે બચ્યા, સોરી હા અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ મૂકી દઈશું, તો બે માઇનસ એક્સ બરાબર બે બચ્યા, તો આપણે હવે શું કરશું બેને જમણી બાજુ લઈ જઈશું, બેને જમણી બાજુ લઈ જઈશું તો શું બચશે માઇનસ એક્સ બરાબર બે, અહીંયા વધતા છે તો જમણી બાજુ લઈ જઈશું તો ઓછા થશે, તો માઇનસ એક્સ બરાબર શૂન્ય મળશે। હવે આપણે માઇનસને પ્લસ કરવા છે, તો બંને બાજુ માઇનસ એક વડે ગુણો, તો અહીંયા માઇનસ એક વડે ગુણો, તો માઇનસ એક્સ ગુણ્યા માઇનસ એક બરાબર શૂન્ય ગુણ્યા માઇનસ એક, તો અહીંયા બે માઇનસની નિશાન છે એટલે પ્લસ થઈ જશે, તો એક્સ બરાબર શૂન્ય ગુણ્યા કોઈ પણ સંખ્યા કરે તો જવાબ મળે શૂન્ય। આ રીતે આપણો ઉકેલ એક્સ બરાબર શૂન્ય મળે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।